आज 24 जून एटले के संगीतनी दुनियाना चमकता सितारा अने भरूचने कर्मभूमि बनावनार पंडित ओमकारनाथ ठाकुरनो जन्मदिन। भरूचने आगवी ओळख आपनार पंडित ओमकारनाथे आझादी बाद प्रथमवार वंदे मातरम राष्ट्र गीत गायुं हतुं। हजी पण संगीतनी दुनियामां जेमनुं नाम प्रसिद्धिना शिखर उपर छे तेवा पंडित ओमकारनाथ ठाकुरनो जन्म तारीख 24/6/1897 रोज खेड़ा जिल्लामां थयो हतो। पंडित ओमकारनाथ ठाकुर 14 वर्षना थया त्यारे पिताની छत्रछाया गुमावी हती। पंडितजी मुंबई स्थायी थया हता। जे તે સમય સંગીત સમ્રાટ તરીકે પ્રસિદ્ધિ પામેલા પંડિત વિષ્ણુ દિગ્બર પલસ્કરના શિષ્ય બની સંગીતની તાલીમ લીધી હતી। સંગીત ક્ષેત્રે નિપુણ થયા બાદ પંડિત ઓમકારે મુંબઈ ખાતે સંગીત નિકેતન સંસ્થાનો પ્રારંભ કર્યો હતો, જે ખૂબ પ્રસિદ્ધ થઈ હતી। ત્યારબાદ પંડિતજીની કાશી વિશ્વવિદ્યાલય ખાતે આચાર્ય પદે નિમણૂક થઈ હતી। તેમના સંગીતના વખાણ કરતા મહાત્મા ગાંધીએ જણાવ્યું હતું કે આપના સંગીતથી લોકો પ્રભાવિત થાય છે। આવા સંગીત સમ્રાટ પંડિત ઓમકાર ઠાકુરે આઝાદી પછી વંદે માતરમનું રેડિયો ઉપર ગાન કર્યું હતું। ત્યારબાદ વંદે માતરમને રાષ્ટ્રગીતનો આગવો દરજ્જો પ્રાપ્ત થયો હતો। આવા સંગીત શિરોમણિ પંડિત ઓમકારનાથ ઠાકુરને સંગીત નાટ્ય એકેડમી પુરસ્કાર તેમજ પદ્મશ્રી એવોર્ડ અને અન્ય ઘણા એવોર્ડથી સન્માનિત કરાયા હતા। પંડિત ઓમકારનાથ ઠાકુરનું અવસાન 29/12/1967 રોજ થયું હતું। ભરૂચના તંત્ર દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુરની સ્મૃતિ કાયમ માટે રહે તે હેતુથી કલા સંકુલનું નિર્માણ કર્યું અને તેને પંડિત ઓમકારનાથ ઠાકુર નામ આપવામાં આવ્યું છે, જ્યાં પંડિતજીના વાદ્યો અને અન્ય ચીજવસ્તુઓનું મ્યુઝિયમ પણ બનાવાયું છે। આ પંડિત ઓમકારનાથ ઠાકુર ભવન સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી ધમધમતો રહેશે।